નમસ્કાર, જય શ્રી કૃષ્ણ. ગંગોત્રી સ્કૂલમાં આપનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 7ની અંદર કમ્પ્યુટરમાં પાવર પોઈન્ટનો પરિચય, એટલે કે પાવર પોઈન્ટ શું છે તેના વિશે જોવાના છીએ. તો સૌ પ્રથમ જોઈએ કે પાવર પોઈન્ટ શું છે. તો કે પાવર પોઈન્ટ એક પ્રકારનો એવો સોફ્ટવેર છે કે જેની અંદર આપણે કોઈ પણ વિષય અંગેની માહિતીની રજૂઆત વ્યવસ્થિત રીતના કરી શકીએ છીએ. પાવર પોઈન્ટની અંદર તમે કોઈ પણ વિષયની રજૂઆત સરળતાથી અને સારી રીતના, એટલે કે કોઈ પણ એક મુદ્દો આપણે લીધો છે તો એની અંદર તમે એ મુદ્દાને લગતા ચિત્ર, એ મુદ્દાને લગતા ટેક્સ અથવા તો ગ્રાફ આલેખને ઉમેરી અને તેને સરળતાથી સમજાવી શકો છો. પાવર પોઈન્ટમાં સ્લાઇડના ઉપયોગ દ્વારા કોઈ પણ વિષયની આપણે રજૂઆત સારી રીતના કરી શકીએ છીએ, એટલે કે અસરકારક અને આકર્ષક રજૂઆત કરી શકીએ છીએ કે સામેવાળા વ્યક્તિને તે જોવું ગમે. સ્લાઇડ એ પાવર પોઈન્ટનો મુખ્ય ઘટક છે કે જેની મદદથી આપણે કોઈ પણ વસ્તુ પાવર પોઈન્ટની અંદર કરી શકીએ છીએ. જો સ્લાઇડ ના હોય તો આપણે કઈ વસ્તુ કરી શકતા નથી. સ્લાઇડને જુદી જુદી ઇફેક્ટ પણ આપી શકાય છે. પાવર પોઈન્ટની અંદર સ્લાઇડમાં ચિત્ર, લખાણ, ટેબલ, ધ્વનિ, એનિમેશન વગેરે વસ્તુ આપણે ઉમેરી શકીએ છીએ. હવે આ વસ્તુઓ કઈ રીતના ઉમેરવી તે આપણે જોઈએ. તો કે સૌ પ્રથમ આપણે પાવર પોઈન્ટને ઓપન કરવું પડશે. તો સ્ટાર્ટમાં જઈ માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટને ઓપન કરીએ. ત્યારબાદ ઓપન થયા બાદ તમને જોવા મળશે કે તમારી સ્ક્રીન ઉપર પાવર પોઈન્ટ સોફ્ટવેર ઓપન થઈ ગયો છે અને તમને એક પેજ જોવા મળે છે જેને આપણે સ્લાઇડ કહીએ છીએ, એ જેની અંદર આપણે ટેક્સ્ટ ઉમેરી શકીએ છીએ. અહીં મેં ABC 1 2 3 તેવું લખેલું છે. ત્યાર પછી આપણે તેની અંદર પિક્ચર પણ ઉમેરી શકીએ છીએ. તમે જોઈ શકો છો અહીંયા મેં એક પિક્ચર સ્લાઇડની અંદર લીધેલું છે. તો આવી રીતના કોઈ પણ વસ્તુ તમારે સ્લાઇડની અંદર ઉમેરવી હશે તો ઉમેરી શકાય છે. પાવર પોઈન્ટમાં બનતી દરેક ફાઇલ, એટલે કે કોઈ પણ ફાઇલ તમે પાવર પોઈન્ટની અંદર બનાવો છો તો એની પાછળ એક્સટેન્શન લાગે છે .ppt. જેવી રીતના આપણા નામની પાછળ આપણી સરનેમ લાગે, તેવી જ રીતના ફાઇલની પાછળ એક્સટેન્શન લાગે છે કે જેની મદદથી આપણને ખબર પડે કે આ ફાઇલ છે ક્યાં સોફ્ટવેરની છે. એટલા માટે પાવર પોઈન્ટની કોઈ પણ ફાઇલની પાછળ .ppt એક્સટેન્શન લાગે છે. હવે જ્યારે આપણે પાવર પોઈન્ટની અંદર કોઈ પણ ફાઇલને સ્ટોર કરીએ છીએ, એટલે કે સેવ કરીએ છીએ, ત્યારે આપણે પાછળ .ppt એક્સટેન્શન લગાડતા નથી. તે સોફ્ટવેર પોતાની જાતે જ તેની પાછળ .ppt એક્સટેન્શન લઈ લે છે. તો જોઈશું કઈ રીતના આ વસ્તુ થાય છે. તો કે પાવર પોઈન્ટની અંદર તમે કોઈ પણ ફાઇલને સ્ટોર કરો. અહીં મેં XYZ નામથી ફાઇલને સ્ટોર કરેલી છે. ત્યારબાદ તેને જોવા માટે માય ડોક્યુમેન્ટને ઓપન કરો. માય ડોક્યુમેન્ટની અંદર ડોક્યુમેન્ટમાં જઈ અને તમારી ફાઇલને શોધો. અહીંયા XYZ નામની ફાઇલ આપણે જોઈ શકીએ છીએ કે જેની ઉપર રાઇટ ક્લિક કરતા પ્રોપર્ટીઝમાં જઈ અને ટાઈપ ઓફ ફાઇલ પહેલાં પહેલું છે કે જેની અંદર લખેલું હશે કે માઇક્રોસોફ્ટ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન, પાછળ કૌંસમાં .ppt x. આ પ્રમાણે આપણને ખબર પડશે કે ફાઇલની પાછળ .ppt એક્સટેન્શન લાગે છે. ત્યાર પછી પાવર પોઈન્ટ કેવી રીતના ઉપયોગી થાય છે. તો કે આ પાવર પોઈન્ટનો ઉપયોગ શું છે, તો કે તેમાં માહિતીને આપણે વ્યવસ્થિત, સુંદર તથા આકર્ષક રીતના રજૂઆત કરી શકીએ છીએ. હવે કોઈ પણ વસ્તુ છે તો આપણે સિમ્પલી બોલી જાય તો કોઈને સાંભળવાની મજા આવતી નથી. એની જગ્યાએ તમે ફોટો સાથે એ જ વસ્તુને દેખાડો છો તો એને જોવાની મજા આવે છે. અહીં ઉત્પાદકો પોતાના પ્રોડક્ટની જાહેરાત કરવા પાવર પોઈન્ટ સ્લાઇડનો ઉપયોગ કરે છે. એટલે કે કોઈ પણ બિઝનેસમેન છે પોતાના કંપનીની પ્રોડક્ટની એડવર્ટાઇઝમેન્ટ, જાહેરાત કરવા માટે પાવર પોઈન્ટનો યુઝ કરે છે. અહીં તમે જોઈ શકો છો ડેરી મિલ્કની એક એડ છે કે જેમાં એ લોકોએ ડેરી મિલ્કનો ફોટોઝ મૂકી અને તેના વિશે લખી અને પ્રેઝેન્ટ કરેલું છે, એટલે કે દર્શાવેલું છે. તો આવી રીતના કોઈ પણ વ્યક્તિ પોતાની પ્રોડક્ટનું પ્રેઝન્ટેશન બનાવી શકે છે અને એડ આપી શકે છે.
ત્યારબાદ શાળા તથા કોલેજમાં શિક્ષકો કોઈ વિષય વસ્તુને અસરકારક રીતના સમજાવવા પાવરપોઈન્ટનો ઉપયોગ કરે છે. એટલે કે અત્યારે તમે જોઈ શકો છો કે તમે જે કાંઈ બી વિડીયોઝ જોવો છો તે પાવરપોઈન્ટની અંદર બનેલી સ્લાઇડ જ ત્યાર પછી તેનો વિડીયો બનાવવામાં આવેલો છે. તો આવી રીતના આપણે પાવરપોઈન્ટની મદદથી કોઈ પણ પ્રકારના વિડીયો કોઈ પણ વિષયના બનાવી શકીએ છીએ. પાવરપોઈન્ટમાં સ્લાઇડમાં લખાણ સાથે ચિત્ર તેમજ ધ્વનિ પણ ઉમેરી શકાય તો હોવાથી તેની રજૂઆત અસરકારક થાય છે. એટલે કે અહીં તમે જોઈ શકો છો કે મેં લખાણની સાથે ચિત્ર પણ ઉમેર્યું છે અને તેની સાથે સાઉન્ડ એટલે કે અવાજ પણ ઉમેરેલો છે જેથી તમને વ્યવસ્થિત રીતના સમજાય. તો આવી રીતના પાવરપોઈન્ટની મદદથી આપણે કોઈ પણ વિષયની રજૂઆત સારી રીતના કરી શકીએ છીએ. ત્યાર પછી જે સારું પ્રેઝન્ટેશન તૈયાર કરવા માટે કઈ કઈ બાબતો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ, તો કે પહેલામાં પહેલું છે સંદેશ. અહીં સારા પ્રેઝન્ટેશનની શરૂઆત આપણે સંદેશથી કરવી જોઈએ. એટલે કે તમે કોઈ પણ પ્રેઝન્ટેશનની શરૂઆત કરો છો તો સામેવાળા વ્યક્તિને ખબર હોતી નથી કે તમે શું પ્રેઝન્ટેશન આપવાના છો. તો પ્રેઝન્ટેશન આપ્યા પહેલાં આપણે જે કાંઈ બી વિષયની રજૂઆત કરવાના છીએ તેના વિશે થોડી માહિતી આપણે સામેવાળા વ્યક્તિને આપી શકીએ છીએ. તો આપણે એક પ્રકારનો મેસેજ આપ્યો થયો કહેવાય કે જેથી તે આખું પ્રેઝન્ટેશન વ્યવસ્થિત રીતના સમજી શકે. આ પ્રેઝન્ટેશનની અંદર આપણે જરૂરિયાત મુજબના જ ટેક્સ એટલે કે લખાણ, ગ્રાફ એટલે કે આલેખ તેમજ ધ્વનિનો ઉપયોગ કરવો જોઈએ કે જેથી સામેવાળા વ્યક્તિને તે પ્રેઝન્ટેશન સારી રીતના સમજાય અને તેને જોવાની પણ મજા આવે. તો આમ કોઈ પણ પ્રેઝન્ટેશન રજૂઆત કરતાં પહેલાં આપણે તેને એક સંદેશો આપવો જોઈએ. ત્યાર પછી છે શ્રોતા એટલે કે ઓડિયન્સ. હવે પ્રેઝન્ટેશન તમે રજૂઆત તો કરો છો, પણ કેવી વ્યક્તિની સામે રજૂઆત કરો છો તેનો ખ્યાલ ખાસ રાખવો જોઈએ કે આપણી સામે બેઠેલી વ્યક્તિ કયા પ્રકારની છે. જો શિક્ષિત વ્યક્તિ હશે તો તેને બધી જ વસ્તુ સમજાવવાની છે, પણ ઓછી શિક્ષિત વ્યક્તિ હશે તો તેને આપણે જે કંઈ બી લખેલું હશે તે સમજવામાં પ્રોબ્લેમ થશે. તેથી જ્યારે પણ આપણે પ્રેઝન્ટેશન બનાવીએ છીએ તો તેની અંદર વધારે પડતા ચિત્રોનો અને ગ્રાફનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે સામેવાળા વ્યક્તિ જો ઓછા શિક્ષિત છે તેને આપણું પ્રેઝન્ટેશન સારી રીતના સમજાય, કે જે ચિત્રની મદદથી આપણું પ્રેઝન્ટેશન સમજી શકશે, અને જે સરખામણી કરવાની હોય તે આપણે ગ્રાફનો ઉપયોગ કરીશું જેથી સરળતાથી સામેવાળી વ્યક્તિને સમજી શકાય. ત્યાર પછી છે માધ્યમ. હવે પ્રેઝન્ટેશન તમે અસરકારક અને આકર્ષક રીતના દર્શાવવું હોય તો એના માટે આપણે માધ્યમની જરૂર પડે છે. તો ખાસ ધ્યાન રાખવું કે આપણે કયા માધ્યમની અંદર પ્રેઝન્ટેશનની રજૂઆત કરીએ છીએ. હવે પ્રેઝન્ટેશનને રજૂઆત કરવા માટે ઘણા બધા માધ્યમ છે, જેવી રીતના ટીવીમાં તમે દર્શાવી શકો છો, ફોનમાં દર્શાવી શકો છો, ત્યાર પછી કમ્પ્યુટરમાં દર્શાવી શકો છો અને પ્રોજેક્ટર થ્રુ દર્શાવી શકો છો. હવે કયા માધ્યમથી તમે પ્રેઝન્ટેશન રજૂઆત કરવાના છો એ પ્રમાણે એના અનુરૂપ તમારે સ્લાઇડ બનાવવાની હોય છે. આની અંદર સ્લાઇડની અલગ અલગ પ્રકારની સાઇઝ આપેલી હોય છે. દાખલા તરીકે તમે પ્રેઝન્ટેશન પ્રોજેક્ટરની મદદથી મોટી સ્ક્રીન ઉપર દર્શાવો છો તો તેને અનુરૂપ સ્લાઇડ તમારે રાખવી પડે છે. તો આ રીતના માધ્યમનું ખાસ ધ્યાન રાખવું પડે છે. ત્યાર પછી છે સાદગી, એટલે કે પ્રેઝન્ટેશનમાં રહેલી તમામ સ્લાઇડ શ્રોતાગણને વ્યવસ્થિત રીતના દેખાય તે માટે હળવા રંગોથી બનાવવી જોઈએ. એટલે કે તમે જે કાંઈ બી પ્રેઝન્ટેશન બનાવો છો તે સામેવાળા વ્યક્તિને ક્લિયરલી દેખાવી જોઈએ. અહીં બાજુમાં તમે એક ઇમેજ જોઈ શકો છો કે જેમાં બેકગ્રાઉન્ડ છે યલો કલરનું છે અને એના ટેક્સ એટલે કે લખાણ છે બ્લેક કલરના છે, જેથી આપણને એ ટેક્સ વ્યવસ્થિત રીતના વંચાઈ શકે છે. તો આમ બેકગ્રાઉન્ડનો કલર અને ટેક્સનો કલર એવી રીતના સેટ કરવો કે જેથી સામેવાળા વ્યક્તિને તે પ્રેઝન્ટેશન વ્યવસ્થિત રીતના સમજાય અને બને ત્યાં સુધી સ્લાઇડમાં વધુ પડતા રંગો અને આકૃતિનો ઉપયોગ ઓછો રાખવો, એટલે કે બહુ
ઝાઝા કલર ના ઉમેરી દેવા, બહુ ઝાઝી એકી સાથે આકૃતિ ઉમેરી દેવી, આવું કરવું નહીં. ત્યાર પછી છે આકર્ષક. પ્રેઝન્ટેશનને આકર્ષક કઈ રીતના બનાવો? તો કે તેમાં ચિત્ર અને ધ્વનિનો ઉપયોગ કરો. મેં હમણાં જ કીધું કે તેની અંદર તમે ચિત્ર ઉમેરી શકો છો. હવે કોઈ પણ વિષયને લગતું તમે એક કે બે ચિત્ર મૂકો તો તમારું પ્રેઝન્ટેશન સારું દેખાય છે. એવું નથી કે ઘણા બધા ચિત્ર છે તો એ ક્યારે બધા જ ચિત્રને નાખી દેવા. એકથી બે પ્રેઝન્ટેશનની અંદર એકથી બે ચિત્રથી આપણું પ્રેઝન્ટેશન ઘણું સારું લાગે છે. ત્યાર પછી સ્લાઇડ એવું મ્યુઝિક એની અંદર ઉમેરી દો તો પણ પ્રેઝન્ટેશન ખૂબ જ સારું લાગે છે. આમ આજના વિડીયોમાં તમે પાવર પોઈન્ટ એટલે શું, પાવર પોઈન્ટ કેવી રીતના ઉપયોગી થાય છે અને સારું પ્રેઝન્ટેશન બનાવવા માટે આપણે શું ધ્યાનમાં રાખવું જોઈએ તે જોયું. આના પછીના નેક્સ્ટ વિડીયોમાં એટલે કે પાર્ટ ટુની અંદર પાવર પોઈન્ટ માટેના મુખ્ય ઘટકો અને પાવર પોઈન્ટને કેવી રીતના સ્ટાર્ટ કરવું તે આપણે જોઈશું. આ વિડીયો તમને વ્યવસ્થિત સમજાઈ ગયો હશે એવી આશા રાખું છું.